नमस्कार मित्रों, हूँ शिल्पा साबवा, तमारु स्वागत करू छु। मित्रों, आजे हूँ तमने एक पति पत्नी पोतानी सुहाग राते गिफ्ट माटे केम झगड़वा लाग्या तेना विषेनी स्टोरी कहीश। तो वीडियो ने अंत सुधी जोता रहेजो। मनोजना लग्न थाय छे ते नानपणथी ज झगड़ो करवानी प्रकृति धरावतो हतो। सामान्य माणस मां पण झगड़ो करवानी प्रकृति होय छे। माता पिताए ए विचारीने तेना लग्न करावी दीधा के कदाच लग्न कर्या पछी तेनो गुस्सो ओछो थई जाए, थोड़ो प्रेममां व्यस्त थई जाए अने जीवनमां डूबी जाए तो झगड़ो ओछो करे। लग्न थई गया अने मनोजने जे रीते झगड़ो करवानी टेव हती एवी ज रीते तेनी पत्नीने पण झगड़ो करवानी टेव हती। स्त्रीओमां पण सामान्य रीते झगड़ो करवानी प्रकृति जोवा मळती होय छे। એટલે તે છોકરીના માતા પિતાએ પણ એમ જ વિચાર્યું હતું કે લગ્ન થઈ જાય પછી ઘર ગૃહસ્થી સંભાળે અને બાળક આવે પછી તેનામાં પરોવાઈ જાય અને આમ થશે એટલે ઝઘડા કરવાનું બંધ કરી દેશે। પરંતુ એક પતિ પણ ઝઘડો કરનારો અને પત્ની પણ ઝઘડો કરનારી, એટલે સામે સામે ખૂબ જ ઝઘડો વધી શકે। બંનેના લગ્ન નક્કી થયા, ટૂંક સમયમાં જ બંનેના લગ્ન થઈ ગયા અને લગ્નની પહેલી જ રાતે બંને લોકો એ જાણવા માટે ઉત્સુક હતા કે તેઓને ગિફ્ટમાં શું આવ્યું છે। પહેલી ગિફ્ટનું બોક્સ ત્યાં પડ્યું હતું તે ઊંચક્યું અને પતિએ કહ્યું, આમાં જોઈએ શું ભેટમાં મળ્યું છે। તે બોક્સ ત્યાં રાખીને ઊભો થઈને કહ્યું, હું હમણાં જ ચાકુ લઈને આવું છું અને ચાકુથી જ આ ખોલવી પડશે। પત્નીએ સામો જવાબ આપતા કહ્યું, એક મિનિટ ઊભા રહો, મારા ઘરમાં બહુ બધી ભેટ આવ્યા રાખે છે અને અમે લોકો પણ બધા લોકોને ઘણી બધી ભેટ આપતા રહ્યા છીએ। તમે મને કોઈ લુચ્ચા લોકોના ઘરેથી આવનારી તો નથી સમજી રહ્યા ને, અને આવી સુંદર ભેટને ચાકુથી નહીં પરંતુ કાતરથી ખોલવી જોઈએ। બંને વચ્ચે આ બાબત પર ઝઘડો શરૂ થઈ ગયો। લગ્નની પહેલી રાત એક બાજુ રહી ગઈ, પરંતુ જાણે બંનેની ઇજ્જતનો સવાલ હોય તેમ આખી રાત તેઓ ઝઘડતા રહ્યા અને ગિફ્ટનું બોક્સ ખોલવામાં જ ન આવ્યું અને વિવાદ આમ નામ ચાલતો રહ્યો। કારણ કે બંનેના પરિવાર જાણે દાવ પર લાગી ગયા હોય એ રીતે પ્રતિષ્ઠાનો સવાલ હોય તેમ તેઓ ઝઘડો કરી રહ્યા હતા। આ વાત ઘરમાં એટલી મોટી થઈ ગઈ કે વર્ષો સુધી ઝઘડો આ વાત ઉપર તો કોઈ બીજી વાત પર થતો હતો અને ચાકુ એ તો બંનેની વાતમાં જાણે સિમ્બોલ બની ગયું હતું। કોઈ પણ ઝઘડો હોય તો મોટેથી પતિ રાડો પાડીને કહેતો કે ચાકુ આપ, તો પત્ની તરત જ સામે જવાબ આપીને કહેતી કે ચાકુ નહીં કાતર આપીશ। વર્ષોના વર્ષો વીતી ગયા, પરંતુ બંને વચ્ચે ઝઘડો યથાવત રહ્યો। બંને ઝઘડતા રહ્યા અને પહેલું ગિફ્ટ બોક્સ તો એમને યથાવત ત્યાં ને ત્યાં જ ખુલ્યા વગરનું પડ્યું રહ્યું। કારણ કે ત્યાં સુધી નક્કી જ ન થાય કે ચાકુથી ખોલીએ કે કાતરથી, ત્યાં સુધી કેમ ખોલવું। એક દિવસ ખૂબ વાત આગળ વધી ગઈ અને પતિ તેની પત્નીને કંઈક સમજાવીને કોઈ નદી કિનારે લઈ ગયો। પછી બોટમાં બેસીને બંને ક્યાંક ઊંડા પાણી હતું ત્યાં ચાલ્યા ગયા। ત્યાં જઈને પતિ બોલ્યો કે હવે આ પાણી જોઈ લે, જો તું ડૂબી જઈશ તો, તને તરતા પણ નથી આવડતું, હવે મને જવાબ આપ કે ચાકુ કે કાતર। પત્નીએ તરત જ સામે જવાબ આપ્યો, કાતર। તે પોતાના જીવનની પણ પરવા કર્યા વિના પોતાની વાતને વળગી રહી। પતિએ પણ તેનો વિચાર બદલ્યો નહોતો, તે પણ પોતાની વાતને વળગી રહ્યો હતો। એ બંનેનું જીવન જ આખું આ વાત પર જાણે બરબાદ થઈ રહ્યું હતું। પતિ એવું જ વિચારતો હતો કે પત્ની જીવન ખરાબ કરી રહી છે, તે ક્યારેય એવું નથી વિચારતો કે પોતે પણ ચાકુ ઉપર વળગેલો રહે છે, અને સામે પત્ની પણ એવું જ વિચારતી કે પતિના કારણે તેનું જીવન ખરાબ થઈ ગયું, અને તે ક્યારેય નથી વિચારતી કે તે પોતે પણ કાતરમાં જ વળગી રહી છે। પરંતુ તમે સાંભળ્યું હશે અને ઘણી વખત કહેવામાં પણ આવતું હોય છે કે પોતાનો દોષ હોય તો યુદ્ધના, વિરોધના અને ગુસ્સાના ક્ષણમાં દેખાતો નથી, એટલે કોઈને પણ પોતાનો દોષ દેખાતો નથી। ફરી પાછું બંને ઝઘડો કરવા લાગે છે। હોડીને ચલાવવાનું જે સાધન હોય તે સાધન વડે પતિ પત્નીને ધક્કો મારે છે, પત્ની નીચે પાણીમાં પડે છે, પાણીમાં ડૂબકી ખાઈને ફરી પાછી ઉપર આવે છે। તો પતિએ તેને પૂછ્યું કે હવે છેલ્લી વખત જણાવી દે, કાતર કે ચાકુ। પત્ની બોલવાની હાલતમાં તો નથી હોતી,
પરંતુ હાથેથી ઈશારો કરીને જવાબ આપે છે કે કાતર અને આમ ને આમ બંનેની વાતો અને ઝઘડો ચાલ્યા રાખે છે, પરંતુ કોઈ તેના નિર્ણયમાંથી ફરવા માંગતો નથી। શું તમે લોકોએ જીવનમાં ક્યારે ધ્યાન આપ્યું છે કે આપણા જીવનમાં કેટલી નાની નાની વાતો પર ઝઘડા થતા હોય છે? જાણે વાત તો એક બહાનું હોય છે, પરંતુ આપણે ઝઘડા કરવા માંગતા હોઈએ એમ કોઈ પણ બહાનું લઈને ઝઘડતા હોઈએ છીએ। યુદ્ધ માટે કોઈ મેદાનની જરૂર નથી, યુદ્ધ આપણા મનમાં જ છે। આ જીવન આપણને જીવવા માટે મળ્યું છે, પરંતુ જીવવાની જગ્યાએ ઝઘડો કરતા રહીએ છીએ। જરૂરી નથી કે બધા જ લોકો ઝઘડો કરતા હોય છે, પરંતુ સામાન્ય રીતે ઘણી વખત આવું જોવા મળતું હોય છે। અને ઝઘડાના ચાર પ્રકાર હોય છે। હવામાં લીટા જેવા, તમે હવામાં લીટા કરો એ થશે પણ દેખાશે નહીં। બીજું, પાણીમાં લીટા જેવા, પાણીમાં લીટો કરો એ દેખાશે ખરો પણ તરત જ ગાયબ થઈ જશે। ત્રીજું, કોરા લોટમાં લીટા જેવા, કોરા લોટમાં લીટો કરો એ ત્યાં સુધી રહે જ્યાં સુધી કોઈ આવીને એને ભેગો ના કરે। અને ચોથું, લોખંડમાં લીટા જેવા, લોખંડમાં લીટો પડે એટલે એને ઓગાળો ત્યારે જ જાય। તો મિત્રો, આવા આવા ઝઘડાઓ થતા જોવા મળે છે। હવે તમે કેવા ઝઘડાઓ કરો છો એ ઈમાનદારીથી કોમેન્ટ કરીને કહેજો। મારા મિત્રો, તમે ટીવીમાં કે ન્યૂઝપેપરમાં કે પછી સોશિયલ મીડિયા પર અવારનવાર પતિ પત્નીના હાસ્ય અને વ્યંગના જોક્સ તો વાંચતા જ હશો। બે પાંચ સેકન્ડ માટે આપણને હસવું આવી જાય, પણ તમે વિચારો આપણી અસલ લાઈફમાં આપણે પત્નીને કેટલી ખાસ માનીએ છીએ। શું પત્નીનું પાત્ર હસી મજાક માટે જ હોય છે? મારા મતે એવું નથી હોતું। અહીં સાંભળી રહેલા પરણેલા મારા મિત્રો તેમની પત્નીને ખરેખર ખૂબ જ પ્રેમ કરતા હશે, એમાં કોઈ શક નથી। પરંતુ જાણે અજાણે આપણે આપણી પત્નીની લાગણી દુભાવતા હોઈએ છીએ। હું તમને એક પતિનો પત્ની માટેનો કેવો પ્રેમ છે તેના વિશે એક નાનકડી વાત કરું છું। ક્યારે મિત્રો કે રિશ્તેદારો સામે પત્નીનું અપમાન ના કરો। નિખિલ ઓફિસે જતા પહેલા પ્રિયંકાને કહીને ગયો હતો કે સાંજે મારા પાંચ ફ્રેન્ડને ડિનર માટે લઈને આવવાનો છું, તો તું જમવાનું તૈયાર રાખજે। કહીને નિખિલ રસોઈનું લાંબું લિસ્ટ પ્રિયંકાને પકડાવી અને એ તો જતો રહ્યો। પ્રિયંકાએ જોયું તો તેમાં ગાજરનો હલવો, પનીર મસાલાનું શાક, વેજ પુલાવ, રોટલી, દાળ વગેરે બનાવવાનું હતું। તેમના ઘરે નોકરાણી રાખી હતી, પણ તે રોજનું કામ પતાવીને સાંજે જતી રહેતી હતી। સાંજના ચાર વાગ્યાની પ્રિયંકાએ કિચનમાં રસોઈની તૈયારી શરૂ કરી દીધી। એકલા હાથે જ બધું બનાવવાનું હતું। બિચારી પ્રિયંકાએ જેમ તેમ કરીને 8 વાગ્યા પહેલા બધી જ રસોઈ બનાવી લીધી। બાકી બીજું તો ઠીક, પણ ઉતાવળમાં પ્રિયંકા ગાજરના હલવામાં શક્કર નાખવાનું ભૂલી ગઈ અને હલવો એકદમ ફિક્કો બન્યો હતો। હવે નિખિલના ફ્રેન્ડ આવ્યા અને જ્યારે જમવા બેઠા ત્યાં ખબર પડી કે હલવો એકદમ ફિક્કો બન્યો છે। નિખિલના ફ્રેન્ડ એકબીજા સામે જોઈને હસવા લાગ્યા। નિખિલને ખબર ના પડી કે તેઓ કેમ હસે છે, એટલે તેણે પૂછ્યું, શું થયું ફ્રેન્ડ? એમાંનો એક ફ્રેન્ડ બોલ્યો, શું નિખિલ યાર, તું તો કહેતો હતો કે તારી વાઈફ બહુ સરસ જમવાનું બનાવે છે, જરા હલવો તો ચાખી જો। નિખિલે હલવો ચાખ્યો, તેને ફિક્કો લાગ્યો એટલે તેણે કિચનમાં કામ કરતી પ્રિયંકાને જોરથી બૂમ પાડી। પ્રિયંકા બહાર ટેબલ પાસે આવી એટલે નિખિલ બોલ્યો, આ તે શું બનાવ્યું છે? કેમ નથી બરાબર બન્યો? શું તારું કપાળ બનાવ્યો છે? એક કામ સરખું કરતા તને નથી આવડતું, અક્કલ વગરની ડોબી સાવ, હવે મારું મોઢું શું જોઈ રહી છે? લઈ જા આને અહીંથી અને સરખી રીતે બનાવીને લાવ। નિખિલ પ્રિયંકા પર એકદમ વર્ષી પડ્યો। નિખિલના ફ્રેન્ડ પ્રિયંકાને જોઈ રહ્યા હતા। પ્રિયંકાને ખૂબ બેઇજ્જતી જેવું ફીલ થતું હતું, પણ તે ચૂપ રહી અને ચૂપચાપ હલવાનો કટોરો લઈ અને કિચનમાં આવી ગઈ। પ્રિયંકાની આંખોમાં રીતસરના આંસુ આવી ગયા। એક તો આટલી મહેનતથી કરી રસોઈ બનાવી અને જરા આમથી ભૂલને લીધે બધા સામે એને અપમાનિત કરી દીધી। ઘણી વખત બનતું હોય છે, આપણે વગર વિચારીએ દોસ્તો કે સગાવાલા સામે આપણી પત્નીને ઉતારી પાડીએ છીએ। આ વાત યોગ્ય નથી। માન્યું કે પ્રિયંકાના કેસમાં ભૂલ પ્રિયંકાની હતી, પણ નિખિલે એ વાત સમજાવીને પણ તો કહી શકતો હતો ને। માટે ભૂલ કોઈની પણ હોય, પતિ પત્નીએ લોકોની સામે એકબીજાનું અપમાન ના કરવું જોઈએ।
मित्रो जो समाज में पति अने पत्नी बन्ने एक बीजा ने समझी ने रहे तो क्यारे झगड़ो थतो नथी। मित्रों वीडियो पसंद आव्यो होय तो लाइक करजो, शेर करजो अने आवाज वीडियो ने जोवा माटे मारी चैनल ने सब्सक्राइब करजो। आभार।